વાત કરીએ એક સામાન્ય પરિવારની, જે આજે માનવીઓની મદદ જખી રહ્યું છે. ધૈર્યરાજ સિંહને એક એવી ગંભીર બીમારી છે જેનો ઈલાજ ભારતમાં શક્ય નથી. ડોક્ટરોએ કહ્યું છે કે એક વર્ષ સુધી બીમારીને વધતી અટકાવી શકાય તેમ છે, પરંતુ ત્યારબાદ તે ગમે ત્યારે પ્રાણ છોડી શકે છે. સરકારની રાહત આપ્યા બાદ પણ 22 કરોડનું ઇન્જેક્શન જે વિદેશમાંથી મંગાવવાનું છે, એના માટે દેશભરમાં એક અનોખી પહેલ જોવા મળી રહી છે. સાથે એક એકતા અને માનવતાનું પણ ઉદાહરણ જોવા મળી રહ્યું છે, જેમાં નાનાથી નાના માણસો અને મોટા પણ વ્યક્તિઓ પોતાના રોજિંદા આવકમાંથી યથાશક્તિ દાન અને ભંડોળ ભેગું કરીને બાળકના જીવ બચાવવા માટે પ્રયત્નો કરે છે. આજે મહેસાણાના નીલકંઠ મહાદેવ મંદિરની બહાર દેશનું ગૌરવ ગણાતા યુવાનો આગળ આવ્યા છે, જેમને દાન એકત્રિત કરી ધૈર્યરાજ સિંહ રાઠોડના સ્વાસ્થ્ય માટે આગળ મોકલવામાં આવી છે. આ બાળકને મદદ મળે તો તેમનો વાલ છોયો ધૈર્યરાજ સિંહ રાઠોડ પણ બચી શકે છે. એચબીએન ટીવી ન્યૂઝ તરફથી આપ સૌને વિનંતી છે કે આપ પણ આ યોગદાનની અંદર આપનો ફાળો નોંધાવો. રિપોર્ટર મનોજ ઠાકોર, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા. આજે જે તમે ફંડિંગ માટેનું દેશભરની અંદર જે અભિયાન ચાલુ રહ્યું છે, તમે શું કહેશો અને તમારા પ્રત્યે કેવી અભિપ્રાય છે? જય માતાજી, જય મહાકાલ. સાથે એટલું જ કહેવા માગું કે રાઠોડ રાજદીપસિંહનો દીકરો ધૈર્યરાજસિંહ 3 માસનો છે. એને કરોડરજ્જુની એવી બીમારી છે જેના માટેનું ઇન્જેક્શન બહારથી અફોર્ડ કરવું પડે છે, ઇન્ડિયામાં નથી. એની ટોટલ પ્રાઇસ 22 કરોડ રૂપિયા છે, જેમાંથી 6 કરોડની સહાય તો સરકારે કરી છે, બાકીના 16 કરોડ આપણે લોકોએ એકઠા કરવાના છે. એમાં જેમ બને એમ તમારું ફૂલ નહીં તો ફૂલની પાંદડી સહી પણ એટલો ફાળો નોંધાવો. એમની પાસે સમય ઓછો છે, ગૂગલ પે, પેટીએમ, ફોનપે નંબર બી છે. એમ થાય તો ઠીક, નહીં તો પછી કોઈ બી રીતે અમે અહીંયા મહેસાણામાં છીએ, મહેસાણામાં અમને દાન કરો, અમે કોઈ બી અમે એમને આગળ ફોરવર્ડ કરીશું. બસ આટલું જ કહેવા માગું છું. અત્યાર સુધીનું તમારું અત્યાર સુધીનું કેટલું કલેક્શન હશે? અમે કલેક્શન તો થોડું હશે, આઈ થિંક 15,000 જેવું કલેક્શન થયું હશે. તમારો કેટલો ટાર્ગેટ છે, તમે કેટલું મેક્સિમમ આપી શકો? ટાર્ગેટ કોઈ નથી, જેટલું દાન થાય એટલું કરીશું અમે, અમારાથી પ્રયત્ન કરીશું. આગળ પગલું ભરીએ.